માધવપુર ખેડ ખાતે આવેલો માધવ રૂક્ષ્મણી ગૌ સેવા દ્વારા સૌ પ્રથમ વખત ગૌ માતાનું પૂજન કરી ગૌ યાત્રા સાથે રાત્રિના કીર્તન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બોરચોદના શુભ પવિત્ર દિવસ નિમિત્તે માધવ રૂક્ષ્મણી ગૌશાળાના પંડાંગણમાં ભવ્ય વિધિવત ગૌ માતાનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરે 3:30 કલાકે બહોળી સંખ્યામાં ગૌ યાત્રા માધવ રૂક્ષ્મણી ગૌશાળાથી નીકળી માધવરાયજીના નિજ મંદિર સુધી પહોંચી હતી. ત્યારબાદ મૂળ માધવપુર ઘેડ ખાતે માધવરાયજીના મંદિરે પહોંચી હતી. ત્યારે ગૌ યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. ગ્રામજનો તેમજ ગૌ પ્રેમીઓને એક સંદેશો આપવામાં આવ્યો હતો. વધુમાં વધુ ગૌ પૂજનીના શુભ પવિત્ર દિવસે ગૌ માતાનું પૂજન કરવું, ઝબલા કે પ્લાસ્ટિકનો વપરાશ ના કરવો, તેમજ શાકભાજી જેવી વસ્તુઓ ઝબલામાં ભરી જ્યાં ત્યાં ફેંકવી નહીં, જેથી ગૌ માતાના પેટમાં ના જાય, જેથી તેનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. ગૌ માતા એ આપણી માતા છે. ગૌ માતાના ગૌમૂત્ર, દૂધ, ઘી તેમજ તેના શરીરના રસથી માનવ જીવનના સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ મળે છે. ત્યારે આપણે પણ ગૌ માતાને સન્માન આપવું એ આપણી ફરજ છે. માધવ રૂક્ષ્મણી ગૌ સેવા દ્વારા લોકોને સંદેશો પાઠવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાત્રિના કીર્તન ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ બોરચોદના શુભ પવિત્ર દિવસના સદ કાર્યમાં બહોળી સંખ્યામાં ગૌ પ્રેમીઓ, ગ્રામજનો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પરેશ નિમાવત, આઝાદ ન્યૂઝ, માધવપુર.